હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં મેથ્સમાં ચેપ્ટર નંબર 6 જોવાના છે. તો મારો ગુણક અને હુંતારો અવયવ, બરાબર. આ ચેપ્ટરમાં તમે ગુણક અને અવયવ વિશે શીખશો. તો ચાલો સ્ટોરી વાંચીએ. ઉંદર અને બિલાડી. ભૂખી બિલાડી કુંજન ઉંદરને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. કુંજન અત્યારે 14માં પગલા ઉપર છે, તમે જોઈ શકો છો. તે એક વારમાં 2 પગલાં કૂદે. વારમાં કેટલા પગલાં કૂદે? તે એક વારમાં 2 પગલાં કૂદે છે, બરાબર. તે એકવારમાં 2 પગલાં, એટલે કે એકવારમાં 2 પગલાં. એ જ રીતે બિલાડી ત્રીજા પગલા પર છે, તે એકવારમાં 3. બિલાડી કેટલે? એકવારમાં 3, બરાબર છે. તો હવે જુઓ, એકવારમાં 3. જો ઉંદર 28 પર પહોંચી જાય, અહીંયા 28 એટલે નીચે આવશે, 28 પર પહોંચી જાય, બરાબર, તો તે દરમાં છુપાઈ શકે છે. શોધી કાઢો, ઉંદર સલામત બચી શકે એવું શોધવાનું છે તમારે. તો પહેલાં આપણે જોઈશું કે ઉંદરના પગલાં કેટલા કેટલા છે, બરાબર. તો અહીંયા મેં માઉસના લખીશ કે માઉસના પગથિયા. માઉસ કહીએ, 14 પર છે. માઉસ એક કૂદકો, એટલે કે એક વારમાં 2 કૂદકા મારે છે, બરાબર છે. એટલે 14માં છે તો 2 ઉમેરો, 16 પર આવશે. ફરી 2 ઉમેરો તો કે 18 પર આવશે. ફરી 2 ઉમેરો તો કે 20 પર આવશે, બરાબર. ફરી 2 ઉમેરો, 22. ફરી 2 ઉમેરો, 24. ફરી 2 ઉમેરો, 26. ફરી 2 ઉમેરો, 28. ઓકે ને, 28 એનું દર છે, બરાબર. હવે કેટના, બિલાડીના, બિલાડી ત્રીજા ઉપર છે, 3માં 3 ઉમેરો. ચાલો, કારણ કે 3 પગલાં છે એટલે 3માં 3, એ ત્રીજા જ, એટલે ડાયરેક્ટ કઈ આવશે? 4 આવશે. ફરી 3 ઉમેરો, આ કેટ આવશે, ફરી 9 આવશે, બરાબર. એમાં 3 ઉમેરો, 12 આવશે. ફરી શું? ફરી 3 ઉમેરો, 1, 2 ને 3, એટલે 15 આવશે, બરાબર. હવે જુઓ, 15 ફરી 3 ઉમેરો, 16, 17, 18 આવશે. ફરી 3 ઉમેરો, 21 આવશે. ફરી 3 ઉમેરો, 24 આવશે, બરાબર. ફરી જુઓ, હવે સી એક વસ્તુ અહીંયા ધ્યાન રાખો, બરાબર. હવે સિમ્પલ વસ્તુ છે તમારું, કે જ્યારે માઉસ 16 ઉપર હતો, જુઓ માઉસ 16 ઉપર હતો, માઉસ 16 ઉપર હતો, બ્લુ લાઇનમાં કરીને બતાવું. માઉસ 16 ઉપર હતો તો બિલાડી 6 હતી. માઉસ 18 પર હતો, બિલાડી 9 હતી. માઉસ 20 પર હતો, બિલાડી 12 પર હતી. માઉસ 22 પગથિયા પર હતો, બિલાડી 15 પર હતી. માઉસ 24 પર હતો, 18 પર હતી. માઉસ 26 પર હતો, 21 પર હતો, 1 પર હતી. જ્યારે માઉસ 28 છે ત્યારે તો હજી બિલાડી 24 પર છે, એટલે એનો મતલબ માઉસ બચી ગયો, બરાબર છે. ચાલો હવે ક્વેશ્ચન આન્સર જોઈએ. ઉંદર જે જે ખાના પર કૂદે છે તે તમારે અહીંયા લખવાના છે, બરાબર. 16, 18, 20, 22, 24, 26 ને 28 એ તમારે લખવાના. આ જે મેં લખ્યા તે બિલાડી જે ખાના પર કૂદે તે તમારે લખવાનું છે, બરાબર. અહીંયા 24 પછી 3 પગલે 25, 26 અને 27 આવશે, બરાબર. એટલે કોઈપણ અહીંયા કોઈ પણ બિલાડી કરી લે, ઉંદરને પકડે નહીં. બિલાડી અને ઉંદર બંને જે ખાના પર કૂદે છે તે, હવે અહીંયા જોવાનું છે કે બિલાડી અને ઉંદર બંને જે, અહીંયા તમને કમ્પ્લીટ સમય નહીં માંગ્યો કે એક સાથે કૂદે છે, એવું નહીં માંગ્યું, પણ બંને જે કોઈના કોઈ સમયે તો કોઈ એક ખાના પર કૂદ્યા હશે ને, જે સરખા હશે. તો તમે અહીંયા જુઓ, અહીંયા 24 અહીંયા આવે છે અને 24 અહીંયા પણ આવે છે, એટલે બંને બિલાડી અને ઉંદર કયા પછી 24 પર કૂદ્યા હશે. ઉંદર બચી શકે તો કે હા, બરાબર. હવે જો આ જે વસ્તુ તમે કરી, તો કે જેમાં એમાં શું હતું, બિલાડી 3 પગથિયા ડાયરેક્ટ કૂદતું હતું અને ઉંદર 2 પગથિયા કૂદતું હતું, બરાબર. હવે એ જ રીતે તમારે શોધવાનું છે, જો બિલાડી 5માં પગલાથી શરૂ કરે અને એકવારમાં 5 પગલાં કૂદે અને ઉંદર 8માં પગલાથી શરૂ કરે અને 4 પગલાં કૂદે, તો ઉંદર બચી શકશે? એ તમારે અહીંયા ચકાસવાનું છે કે ડાયરેક્ટ તમે 4 પગલાં કરો, બરાબર, એ તમારે અહીંયા જોવાનું છે. ચાલો, તો એ તમારે જોવું હોય તો એ પણ શું છે, બિલાડી એકવારમાં 5માં પગલાથી શરૂ કરીને 5 કૂદકા મારે, અહીંયા હું કેટનું લખું છું, બરાબર. એ 5માં પગલા ઉપર, ચાલો એમાં 5 ઉમેરો તો કે 10, પછી હશે 15,
પછી હશે 20, પછી હશે 25, અને પછી એમ તો જો કે 28 તો એ આવી જ જાય છે, બરાબર. માઉસનું કરો, માઉસનું શું છે તો ઉંદર આઠમા પગલાથી શરૂ કરે ને એક આઠમા પગલા એટલે અહીંયાથી શરૂ કરે અને ચાર પગલાં કૂદે, બરાબર છે. એટલે કે એ આઠથી શરૂ કરે છે ને, આઠમાં ચાર ઉમેરો એટલે કે 12 ઉપર આવશે, ફરી ચાર ઉમેરો તો 16 આવશે, ફરી કરો તો ફરી કરો તો 20 આવશે, બરાબર. પણ એક વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખો, જુઓ જ્યારે બિલાડી 10માં પર હતી ત્યારે ઉંદર 12માં પર હતો, બિલાડી 15 પર હતી એટલે કે માઉસ પણ 16 હતો ત્યાં બિલાડી 15 પર હતી, પણ જુઓ માઉસ 20 પર હતો એ જ સમયે અહીંયા બિલાડી પણ 20 પર હતી. અહીંયા તમે જુઓ જે તમે આગળ કર્યું અને અહીંયા કમ્પેર કરો તો અહીંયા બિલાડી માઉસને પકડી લેશે, આગળ ઉંદર બચી ગયો પણ અહીંયા બિલાડી પકડી લેશે, કારણ કે જુઓ આ ત્રીજા સ્ટેપે પણ માઉસ 20 પર, ત્રીજા સ્ટેપે પણ માઉસ 20 પર. તમે આગળનું જોશો વિડીયોને આગળ, પાછળનું તમે વિડીયો પાછળ કરશો તો તમને ખ્યાલ આવશે કે એમાં શું આગળ આપણે શું કરેલું, બરાબર. સ્ટેપ એમાં અલગ હતા એટલા માટે અહીંયા સરખા સ્ટેપમાં એક જ સ્થાને છે. તો અહીંયા બિલાડી ઉંદરને પકડી લેશે, બરાબર છે. નેક્સ્ટ આપણે જોઈએ મોન્ટો કોની રાહ જુએ છે. મોન્ટો બિલાડી કોઈની રાહ જોઈ રહી છે. તમને ખબર છે તે કોના માટે રાહ જોઈ રહી છે તે જાણવા એક યુક્તિ કરવાની છે. જે સંખ્યાઓને બે વડે ભાગી શકાય તેના પર લાલ ટપકાની નિશાની, અહીંયા 1 થી 60 આપેલા છે. બે વડે ભાગી શકાય તેના માટે લાલ ટપકાની નિશાની કરો, 3 વડે ભાગી શકાય તેના પીળા, અને 4 વડે ભાગી શકાય તો વાદળી રંગની નિશાની કરો, બરાબર છે. તો ચાલો હવે તમને ખ્યાલ છે બે વડે કઈ કઈ સંખ્યા ભગાય, 3, તમે અહીંયા 60 છે તો તમે 60-60 સંખ્યાને બે વડે ભાગો. તો એ માટે મેં અહીંયા એક પિક્ચર આપેલું છે, એક ઇમેજ આપેલી છે, એને બેની વિભાજ્યતાની ચાવી કહેવાય. એટલે કે જો તમને અલગ અલગ સંખ્યા આપેલી હોય, તમારે ઇઝી તરીકે શોધવી હોય તો તમારે સિમ્પલ યાદ રાખવાનું, એવી સંખ્યા કે જેનો એકમનો અંક 0, 2, 4, 6 અને 8 હોય તો તેવી સંખ્યાને બે વડે ભાગી શકાય, ભાગી શકાય ને ભાગી શકાય. ફક્ત તમારે એકમનો અંક જોવાનો, જો એકમનો અંક 0, 2, 4, 6 અને 8 હોય, બરાબર. એ જ રીતે 3ની વિભાજ્યતાની ચાવી આપેલી છે કે જો સંખ્યાનો તમે સરવાળો કરો અને જે સરવાળો તમને મળે જો એ 3ના ઘડિયામાં આવતો હોય, 3ના ટેબલમાં આવતો હોય તો તેને 3ની વિભાજ્યતાની ચાવી કહે. એક્ઝામ્પલ હું તમને આપું છું, જુઓ પહેલાં 2નું આપું તો ધારો કે અહીંયા 24 છે તો અહીંયા તમે એકમનો અંક જુઓ 4, તો તમે આને સિમ્પલ ડાયરેક્ટ કહી શકો કે આને બે વડે ભાગી શકાય, બરાબર. એ જ રીતે 28 તો અહીંયા 8 છે, 2, 4, 6, 8 તો આને પણ ભાગી શકાય. એ જ રીતે 3 વિશે બતાવું તમને તો કે 45 સંખ્યા લો, આનો સરવાળો કરો, આનો સરવાળો શું આવશે, 4 વત્તા 5, 9 આવશે. તો 9 એ 3ના ટેબલમાં આવે છે, 3ના ઘડિયામાં આવે છે, તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે, બરાબર છે. તો ચાલો હવે આપણે સિમ્પલ અહીંયા ટ્રાય કરીએ કે બે કઈ સંખ્યા થાય છે એના વડે લાલ ટપકાની નિશાની કરવાની. તો કે આ 2 વડે ભગાશે, બરાબર. 4 2 વડે ભગાશે, 6 2 વડે ભગાશે, 8 2 વડે ભગાશે, 10 2 વડે ભગાશે, 12 2 વડે ભગાશે, 14 ભગાશે. તમે અહીંયા જુઓ, તમે ખાલી પેટર્નને ઓબ્ઝર્વ પણ કરશો ને, અવલોકન કરશો ને, તો તમે જોશો કે સંખ્યા વચ્ચે આપણે એક બોક્સ છોડી દઈએ. જો તમારે વિભાજ્યતાની ચાવી યાદ ના રાખવી હોય તો સિમ્પલ, વિભાજ્યતાની ચાવી તમારે તો યાદ રાખવાની જ છે 2 અને 3ની, પણ જો એ ના યાદ રાખવી હોય તો તમે સિમ્પલ અહીંયા બોક્સ પણ તમે છોડી શકો છો. એક એક બોક્સ તમારે છોડતા જવાનું, 16, 25, 17 એક બોક્સ છોડો, 18, 20, 22, 24, 28, 30, 32, 34, 36, 38, 44, 45, 56, 57, 58, 59, 60. ઓકે, તો આ લાલ ટપકાની નિશાની તમે કરી. હવે તમારે અહીંયા કરવાનું છે પીળો ટપકાની નિશાની. પીળો તમને દેખાય ના દેખાય આઈ ડોન્ટ નો, પણ હું કરું છું. 3 વડે ભાગી શકાય, ઓકે. 3 વડે ભાગી શકાય તો 1 તો 3 આવશે, બરાબર. તમને બહુ લાઇટ દેખાશે અહીંયા, મેં બોલું છું, 3 આવશે, 6 આવશે, 9 આવશે. અહીંયા તમે પેટર્ન ઓબ્ઝર્વ કરો, જો 2માં આપણે એક બોક્સ છોડેલું ને, બરાબર. અહીંયા 3માં 2 બોક્સ છોડો, બરાબર. અહીં હું લખી દઉં છું તમને, 2માં આપણે 1 બોક્સ, જ્યારે 3માં આપણે 2 બોક્સ,
તો ઓબ્વિયસલી વાત છે, બેમાં એક, ત્રણમાં બે, તો ચારમાં આપણે કેટલા છોડીશું? ત્રણ બોક્સ છોડીશું. બરાબર છે? અહીંયા યલો, ઓકે, યલો બહુ દેખાય એટલે પોપટી કરું છું યલોની બદલે. ચાલો નવ, પછી બાર, પછી બે બોક્સ છોડો પંદર, બે છોડો અઢાર, બે છોડો એકવીસ, બે છોડો ચોવીસ, પછી ફરી બે છોડો સત્યાવીસ, ફરી બે છોડો, સોરી, થર્ટી, ફરી બે છોડો થર્ટી થ્રી, ફરી બે છોડો થર્ટી સિક્સ, ફરી બે છોડો થર્ટી નાઇન, ફરી બે છોડો ફોર્ટી ટુ, ફરી બે છોડો ફોર્ટી ફાઇવ, ફરી બે છોડો ફોર્ટી એટ, બે છોડો ફિફ્ટી વન, ફિફ્ટી ફોર, ફિફ્ટી સેવન અને સિક્સટી. ઓકે, તો આ જ રીતે તમારે ચાર માટે પણ કરવાનું છે. તો ચાર માટે તો કે ચાર, સોરી, ચાર માટે બ્લુ લો, તો કે ચાર, ચાર માટે ત્રણ બોક્સ છોડો, વન ટુ થ્રી એટલે કે આઠ, ફરી ત્રણ છોડો બાર, ફરી ત્રણ છોડો સોળ, ફરી ત્રણ છોડો ટ્વેન્ટી, ફરી ત્રણ છોડો ટ્વેન્ટી ફોર, ફરી ત્રણ છોડો ટ્વેન્ટી એટ, ફરી ત્રણ છોડો થર્ટી ટુ, ફરી ત્રણ છોડો થર્ટી સિક્સ, ફરી ત્રણ છોડો ફોર્ટી, ફરી ત્રણ છોડો ફોર્ટી ફોર, ફરી ત્રણ છોડો ફોર્ટી એટ, ફરી ત્રણ છોડો ફિફ્ટી ટુ, ફરી ત્રણ છોડો ફિફ્ટી સિક્સ, ફરી ત્રણ છોડો સિક્સટી. બરાબર? તો જુઓ અહીંયા પછી નીચેના ક્વેશ્ચન વાંચો. એવા કયા ખાના છે જેના પર ત્રણેય રંગના ટપકા છે? જુઓ, ત્રણેય રંગના ટપકા છે એટલે કે એક તો કયો નંબર છે, એક તો ફોર નંબર છે. બરાબર? એક, ના સોરી, હા, ફોર નંબર નથી, એ પેલું એક ભૂલમાંથી થઈ ગયું છે, એ ફોર નંબર નથી. એક તો કયો છે? એક તો તમારો છે કે જેમાં ત્રણેય ટપકા, એટલે બ્લુ હોય, એક તો પોપટી હોય ને એક તો રેડ હોય, એવો તમારો કયો છે? એક તો કે બાર. બારને તમે બે વડે પણ ભાગી શકો, ત્રણ વડે પણ ભાગી શકો ને ચાર વડે પણ ભાગી શકો. બીજી કઈ સંખ્યા છે તમારી? ટ્વેન્ટી ફોર આવશે. એને ત્રણ વડે, બે વડે ને ચાર વડે પણ ભગાશે. બરાબર? ફરી જુઓ બીજી કઈ સંખ્યા છે? થર્ટી સિક્સ. બરાબર? નેક્સ્ટ વી હેવ 48 and 60. ઓકે, મારી સ્ક્રીન નાની છે એટલે આ રીતે જો આમાં સંખ્યામાં ઓછી વધી થતી હોય તો તમે જોઈ લેજો. ઓકે, નાઉ નેક્સ્ટ, બાર ઉપર કયો લેટર છે? આ ખાનાઓની ઉપર કયા અક્ષરો છે? આ ખાનાની ઉપર કયા અક્ષરો છે? બાર ઉપર એમ 24 O, 36 U, 48 S અને 60 E. આ અક્ષરોને નીચે ક્રમમાં લખો. તો એમ ઓ યુ એસ ઈ. એ કયો અક્ષર બન્યો? માઉસ, ઉંદર, એટલે કે બિલાડી. મોન્ટો બિલાડી કોની રાહ જોતી હતી? ઉંદરની. ઓકે, ચાલો હવે આવે છે મ્યાઉ રમત. ચાલો, તો આ રમત રમવા માટે બધા એક વર્તુળમાં ઊભા રહી જશે. એક ખેલાડી બોલે છે એક, બીજો ખેલાડી બોલે છે બે. ઓકે, તો ધારો કે તમે અહીંયા વર્તુળમાં છો તો શું થશે? આ બોલે છે એક, આ બોલે છે બે. હવે શું કહે? જે ખેલાડીને ત્રણ કે ત્રણ વડે વિભાજિત થાય તે સંખ્યા બોલવાની હોય તેના બદલે મ્યાઉ કહેશે. એટલે કે તમને ખબર છે ત્રણના ટેબલમાં કઈ કઈ આવે? ત્રણ એકો ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તાલી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર. બરાબર? તો હવે જો આ વન ટુ અને હવે આના ભાગે આવશે થ્રી. તો આ સંખ્યા નહીં બોલે, સંખ્યાની બદલે શું બોલશે? મ્યાઉ. બરાબર? આ પછી બોલશે ચાર, આ બોલશે પાંચ, હવે આના ભાગે શું આવ્યું? છ. એ છ એ ત્રણ વડે ભાગી શકાય, તો આ શું બોલશે? છ સંખ્યા નહીં બોલે, મ્યાઉ બોલશે. બરાબર? આ રમત રમવાની છે એટલે કે અહીંયા પછી શું કહે છે? મ્યાઉ કહેશે. જે મ્યાઉ બોલવાનું ભૂલી જાય તે રમતમાંથી બહાર થઈ જશે. બરાબર? આના પરથી તમને શું જાણવા મળશે? કે તમને જે ત્રણ વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ વિશે જાણવા મળશે. તો એક તો ત્રણના ટેબલમાં હોય તેવી જ સંખ્યા, ત્રણના ઘડિયામાં હોય તે જ સંખ્યા હોય ને. ત્રણ છ નવ, પછી ત્રણ ચોક બાર, પછી ત્રણ પંચા પંદર. બરાબર? ત્રણ છ અઢાર, ત્રણ સત્તા એકવીસ, ત્રણ અઠા
24, 39, 27 અને 3 દાન 30. ઓકે, તો આ સંખ્યાઓને 3 વડે ભાગી શકાય છે. બીજી આના પછી પણ કેટલી સંખ્યાઓ આવે છે જે 3 વડે ભાગી શકાય છે, તો એ તો મેં સિમ્પલ તમને વિભાજ્યતાની ચાવી કીધી. જે સંખ્યાઓનો સરવાળો કરતા તમને એ સરવાળાનો જવાબ જે તમારા ઘડિયામાં આવે, 3ના ઘડિયામાં, તો તેને સિમ્પલ ભાગી શકાય. ધારો કે તમે 45 લઈ શકો, તો 45 એટલે 4ને 5 આનો સરવાળો, 4ને 5 9, આ સંખ્યાને વડે ભગાય. બરાબર, એ જ રીતે બીજી કોઈ સંખ્યા લો તમે, 33, તો 3ને 3 6, એને પણ તમે ભાગી શકો. બરાબર, તો આ સંખ્યાઓને શું કહેવામાં આવે, 3ના ગુણક કહેવામાં આવે. એટલે કે જે 3 6 9 12 બરાબર 15 પછી 18 21 24 પછી 30 33, દરેકમાં જુઓ 3 ઉમેરવાના છે. જુઓ, તમને એમ પણ ના ખ્યાલ આવે તો 3 ઉમેરો, 36 39 બરાબર, પછી 40 41 42 45. તો આ બધાને શું કહેવામાં આવે, આ બધાને 3ના ગુણક કહેવાય. બરાબર, 3ના ગુણક કહેવાય અને 3 વડે ભાગી શકાય છે. ઓકે, તો તમને હવે ગુણક ખ્યાલ આવી ગયા હશે. ગુણક એટલે કે શું, તેના આન્સર્સ. બરાબર છે, ઘડિયામાં તમને આન્સર્સ દેખાય જ છે. એ જ રીતે તમારે 4ને લઈને રમત કરવાની, 4ના ગુણક શોધો અને 5ના ગુણક શોધો. ઓકે, હવે નેક્સ્ટ છે પાસાની રમત. શું કહે છે, બે પાસાને એક સાથે ફેંકો, પાસા પર કયા કયા અંકો જોવા મળે છે, તે અંકોનો ઉપયોગ કરી બે અંકની એક સંખ્યા બનાવો. લૂડો રમતા હશો તો પાસો તમને ખ્યાલ જ છે, પાસામાં ટોટલ સંખ્યા કેટલી હોય, 1 2 3 4 અને 5 અને 6. બરાબર, અહીંયા શું કહે છે, એક સાથે આ બે પાસો ફેંકવાનો છે. ઓકે, હવે શું કે, જો તે સંખ્યા વર્તુળની બાજુમાં દર્શાવેલી સંખ્યાનો ગુણક હોય, નીચે તમને વર્તુળ આપેલો છે. હવે લાઈક ધારો કે અહીંયા એકને પાછો ફેંકો, આના ઉપર એક આવ્યો અને આના ઉપર બે આવ્યો, તો આના ઉપર એક આવ્યો અને આના ઉપર બે, તો આમાંથી આપણે સંખ્યા મેળવવાની. કાં તો તમે આમાંથી 12 પણ લખી શકો, કાં તમે 21 પણ બનાવી શકો. બરાબર, હવે તમારે જોવાની કે જે નીચે વર્તુળ આપેલા છે, તો કે એ વર્તુળમાં જે સંખ્યા આપેલી છે તે આના વડે ભાગી શકાય છે, એટલે કે આ સંખ્યાને એના વડે ભાગી શકાય છે, તમારે જોવાનું છે. જો મેં તમને સમજાવું છું, જુઓ મારા પાસા પરના અંકો 3 અને 2 છે. જો હું 23 બનાવું, બરાબર, હું 23 બનાવું, તો કોઈ સંખ્યાનો ગુણક 23 છે, એને અહીંયા બે પાસા ફેંકા, એકમાં 2 આવ્યા, એકમાં 3. કાં તો તમે 23 બનાવ, કાં તો તમે 32 બનાવો. હવે 23 એવી સંખ્યા છે કે જે કોઈના વડે ભાગી શકાય નહીં. બરાબર, 32, તો 32 કોના ટેબલમાં આવશે, 1 તો 4 8 4 32, તો કે આના ટેબલમાં 32 આવશે, 4 વડે ભાગી શકાય, તો એ સંખ્યા તમારે અહીંયા લખવાની છે. બરાબર, લાઈક એવી રીતે મેં તમને એક એક્ઝામ્પલ આપેલું, એકમાં 1 આવેલો અને બીજા પાસા 2 આવેલો, તો તમે 12 પણ બનાવી શકો, 21 પણ બનાવી શકો. બરાબર, આપણે એક જ વાર ફેંકીએ તો કોઈ એક જ સંખ્યા બનાવી શકીએ છીએ, કાં તો તમે 12 બનાવો, કાં તો 21 બનાવો. તો ચાલો 12ને જોઈએ પહેલાં, તો કે 12 6 વડે પણ ભાગી શકાય, 4 વડે ભાગી શકાય. બરાબર, જો તમારે 12 ના લેવી હોય, તમારે 21 લેવી હોય, તો 21 કોના વડે ભગાશે, 7 વડે ભગાશે. બરાબર છે, અનધર એક્ઝામ્પલ લો, તો એકમાં 2 આવ્યો હોય ને એકમાં 5 આવ્યો હોય, તો તમે આમાં 52 પણ બનાવી શકો, તમે 25 પણ બનાવી શકો. બરાબર છે, તો અહીંયા ચાલો, તો જો 52 બનાવી હોય, તમે એકવાર પાછો ફેંકો તો એક જ સંખ્યા બનાવવાની, જો તમે 52 બનાવી હોય, તો એકમનો અંક 2, તો 2 વડે ભાગી શકાય. બરાબર, અહીંયા પણ 2 વડે છે નહીં, તો ચાલો હવે શું આવશે, 4 વડે ટ્રાય કરો, 4 વડે ભગાશે, 52 વડે 4 કરો, 4 1 4 4 4 12 53 52. બરાબર, 4 વડે ભગાશે, તો અહીંયા 52. ઓકે, હવે જો ઇફ તમારે 52 ના લેવી હોય અને 25 લેવી હોય, તો તે 5 વડે ભગાશે, 25 અહીંયા લખો. એવી રીતે તમારે સંખ્યાઓ બનાવીને અહીંયા લખવાની છે. બરાબર છે, નેક્સ્ટ સામાન્ય ગુણક. તો અહીંયા શું છે, હવે આવે છે અવયવી. સામાન્ય ગુણક એટલે શું, કોઈ સંખ્યા ધારો, જો તે 3નો ગુણક હોય, તો તેને લાલમાં, 5નો ગુણક વાદળીમાં. બરાબર, પહેલાં આપણે ગુણક,
ત્રણનો ગુણક તો કે ત્રણ એકુ ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તાલી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર, ત્રણ સત એકવીસ, ત્રણ અઠા ટ્વેન્ટી ફોર, ત્રણ નવા ટ્વેન્ટી સેવન અને થર્ટી, સોરી અહીંયા લખું છું. ઓકે હવે પાંચ, પાંચ એકુ પાંચ, પાંચ દુ દસ, પાંચતાલી પંદર. આમ તો વર્તુળમાં લખવાનું, મારી જગ્યા નાની છે એટલે પાંચ ચોક વીસ, પાંચ પાંચ પચીસ, થર્ટી, થર્ટી ફાઇવ, ફોર્ટી, ફોર્ટી ફાઇવ, ફિફ્ટી. બરાબર, આ તમે ગુણક લખ્યા. હવે આગળ વાંચો, કેટલીક સંખ્યાઓ ત્રણ અને પાંચ બંનેનો ગુણક છે. જુઓ કઈ સંખ્યા બંનેનો ગુણક છે, તો કે ભાઈ પંદર. તમે જુઓ અહીંયા પંદરમાં પણ છે, પંદરમાં પણ છે, બીજી કોઈ સંખ્યા છે દેખાય છે તમને, થર્ટી. પંદર અને થર્ટી, બરાબર. તો તે તમારે જાંબલીમાં લખવાની, બરાબર છે, અહીંયા જાંબલીમાં લખવાની પંદર અને ત્રીસ. તો આ પંદર અને ત્રીસ શું કહેવાય છે, જો ત્રણ અને પાંચ બંને વડે ગુણી ભાગી શકાય, બરાબર, તો તેને સામાન્ય ગુણક કહીશું. તો પંદર અને સામાન્ય ગુણક અહીંયા કયા, પંદર અને ત્રીસ, કારણ કે તે ત્રણ વડે પણ ભાગી શકાય, પાંચ વડે પણ ભાગી શકાય, ત્રણના ટેબલમાં પણ આવે, પાંચના ટેબલમાં પણ આવે. તો આને શું કહેવાય, સામાન્ય ગુણક, કે સંખ્યા સામાન્ય છે. તો જુઓ આ લાલમાં છે, વાદળીમાં પણ છે, બરાબર છે. આ સામાન્ય ગુણકોમાં સૌથી નાનો ગુણક કયો છે, બરાબર. તો કે સામાન્ય ગુણકમાં પંદર અને ત્રીસમાં પંદર. સંખ્યા બે અને સાતને લઈને રમતનું પુનરાવર્તન કરો. બે અને સાતમાં પણ તમારે એ કરવાનું અને અહીંયા તમારે સાત લેવાના, બરાબર. એ જ રીતે તમારે અહીંયા આ પ્રોસેસ કરવાની, કે બે અને સાતમાં એટલી વસ્તુ યાદ રાખજો કે બે ને સાતમાં પણ એવી કેટલી સંખ્યાઓ આવે છે જે બે વડે પણ ભાગી શકાય છે, બરાબર. આપણે એના ઘડિયામાં તો જોઈએ સામાન્ય કેટલા હોય, પણ સાત સાતના ઘડિયામાં જોઈ લેવાના કે જો કોઈ સંખ્યાને બે વડે ભાગી શકાય, જો હા તો તેની સામાન્ય ગુણક હશે, બરાબર છે.